બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાપુતારાની. સાપુતારામાં આવેલું એકમાત્ર મેડિકલ સ્ટોર કોરોનાના મહામારીના લોકડાઉન વચ્ચે છેલ્લા ઘણા સમયથી બંધ રહેતા સાપુતારાના નગરજનોને સુવિધાના બદલે દુવિધા ઊભી થઈ છે. હાલમાં સમગ્ર દેશ કોરોના સંક્રમણ સામે લડી રહ્યું છે. આવા કપરા સમયમાં પણ સમગ્ર દેશમાં આવશ્યક ચીજવસ્તુઓને ખાસ ધ્યાને રાખી મેડિકલ સેવા, કરિયાણાની દુકાન અને દૂધની સેવા સતત શરૂ રખાઈ છે અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાન ખુલ્લી રાખવા રાજ્ય સરકારે હાકલ કરી છે. તેવામાં ગુજરાતના ગિરિમથકમાં આવેલું એકમાત્ર મેડિકલ સ્ટોર છેલ્લા ઘણા દિવસોથી બંધ રહેતા સ્થાનિકોને સેનિટાઈઝર, માસ્ક તેમજ અન્ય જરૂરી દવાઓ માટે ફાંફા પડી રહ્યા છે. મેડિકલ સ્ટોર બંધ હોવાથી સાપુતારાથી મહારાષ્ટ્રની હદમાં 10 કિલોમીટર દૂર મેડિસિન ખરીદવા માટે જવું પડતું હોય છે, પરંતુ હાલમાં લોકડાઉન હોવાથી મહારાષ્ટ્રની હદમાં આવેલા મેડિકલ સ્ટોર પર પણ જઈ શકાતું નથી. સ્થાનિક વહીવટીતંત્ર આવી કપરી પરિસ્થિતિમાં વહેલી તકે આ મેડિકલ સ્ટોર શરૂ કરાવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી છે. હેમંત હડસ, જેડેશ ટીવી, સાપુતારા. और ये मेडिकल की क्या परिस्थिति है? देखिए, सापुतारा में यही एक इकलौता मेडिकल है. मैं चूँकि यहाँ से नज़दीकी होटल से ही आता हूँ और देख रहा हूँ 10-11 दिन से ये बंद ही चल रहा है. छोटी मोटी दवाई तो चलिए प्राथमिक चिकित्सा केंद्र से मिल जाती, जो हाई क्लास की दवाई है जो डॉक्टर ये सजेस्ट करते हैं कि बाहर से ले लो, अगर यहाँ पर उपलब्ध नहीं है तो यहाँ से अब कहाँ से लें. अब लॉकडाउन के चक्कर में ना तो वनी जा सकते हैं ना तो नासिक जा सकते हैं, जो मेडिकल स्टोर वहाँ पर उपलब्ध है मान लिया. अब यही एक इकलौता मेडिकल है और ये भाई भी बंद रखते हैं तो हमें फिर अब दिक्कत हो रही है. प्रशासन से क्या अपेक्षा, क्या उम्मीद लेके बैठे, क्या उनको संदेशा देना चाहते हो? हाँ, जैसे कि मेरा एक सुझाव आता है, आ रहा है मेरे माइंड में कि गवर्नमेंट को जैसे मान लिया भाई अस्वस्थ होंगे या किसी वजह से नहीं खोल पा रहे होंगे तो गवर्नमेंट को यहाँ पे एक कमरा लेके एक मेडिकल उनको स्टार्ट करवाना चाहिए. वो एक एम्प्लॉई रख दें या कोई व्यवस्था फिलहाल के लिए 6 महीने 8 महीने के लिए करें. यही मैं सरकार श्री से आग्रह करूँगा.